આગળ જો વાત કરવામાં આવે તો આજે કેન્દ્રીય મંત્રી તરફથી જે નાણામંત્રી તરફથી આજે બજેટ પ્રસ્તુત કરવામાં આવ્યું છે ત્યારે તેની વિવિધ પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે. ત્યારે ખાસ કરીને તેની અસર દેશ અને ગુજરાત ઉપર કેવી પડશે, કયા ક્ષેત્રમાં કેટલી અસર પડશે તે માટે માર્કેટ નિષ્ણાત રાજન શાહે તેમનો અભિપ્રાય આપ્યો હતો. ચેમ્બર તરીકે અમને જે અગત્યની વાતો લાગી છે એમાં બે વર્ષના જીએસટી રિજાઇમમાં જે ફાયદા થયા છે, પરંતુ એની સાથે સાથે મલ્ટિપલ ટેક્સીસનો જે રિજાઇમ હતો, મલ્ટિપલ કાયદાઓ નીચે વિવિધ પ્રકારના ટેક્સ લેવાતા હતા અને એના ડિસ્પ્યુટ્સ જે પેન્ડિંગ છે અને એની લેગસી જે જીએસટી રિજાઇમને મળી છે, તો એના માટે લિગસી ડિસ્પ્યુટ રેઝોલ્યુશન સ્કીમ જે લાવ્યા છે એને આવકારદાયક ગણાય, કારણ કે આની અત્યંત જરૂરિયાત હતી અને નાણામંત્રીએ કહ્યું તે પ્રમાણે લગભગ 375,000 કરોડ જેટલી મોટી રકમ આ ડિસ્પ્યુટ રેઝોલ્યુશનમાં કોઈને કોઈ સ્ટેજે વેપાર ઉદ્યોગની અટવાઈ પડેલી છે. એટલે જો લિબરલ સ્કીમ લાવવામાં આવશે, કારણ કે સ્કીમની જાહેરાત હજી હવે પછી કરવામાં આવશે, તો એ ચોક્કસ વેપાર ઉદ્યોગ માટે ખૂબ જ આવકારદાયક રહેશે. આ ઉપરાંત જે સિલેક્ટેડ બ્રેકેટ્સમાં મંથલી રિટર્નને બદલે ક્વાર્ટરલી રિટર્ન ભરવાની જે સગવડ આપી, જે ભવિષ્યમાં ઈવે બિલને સદંતર બિનજરૂરી બનાવી અને ઇલેક્ટ્રોનિક ઇન્વોઇસ સિસ્ટમ જે ગવર્મેન્ટ ડ્રીવન હશે એક પ્લેટફોર્મ કે જેનાથી ઈવે બિલ રજૂ કરવાની કોઈ જરૂરિયાત નહીં રહે, તો આવનારા દિવસોમાં જીએસટીનું ઇમ્પ્લિમેન્ટેશન સરળ બનશે. જે પ્રમાણે એક આપણે બજેટની રાહ જોઈ રહ્યા હતા તે આજે આપણે પ્રસ્તુત થતા જોયું છે અને એમાં એક કહેવાય કે મહિલા ફાઇનાન્સ મિનિસ્ટરે એક બજેટ આપ્યું છે અને એક તમે જોવા જાઓ તો 50 વર્ષ પછી ઇન્દિરા ગાંધી પછી એક કહેવાય કે મિસ નિર્મલા સીતારામને એક આપણને એક આજનું બજેટ પ્રસ્તુત કર્યું છે અને મોદી ગવર્મેન્ટ 2.0નું આ એક ખૂબ મહત્ત્વનો અંગ સાબિત થશે આગળ જતાં તેવું દેખાઈ રહ્યું છે. જે પ્રમાણે તેમણે એક એનાઉન્સમેન્ટ કર્યા તેમાં એક 100 લાખ કરોડના જે કહેવાય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પર ખૂબ મોટો ભાર આપવામાં આવ્યો છે, માર્કેટની તેની પર ખાસ નજર છે અને તે પ્રમાણે એક ઇન્ડિયાની અંદર નેક્સ્ટ 5 વર્ષ સુધી આ બધા પ્રોજેક્ટોની અસર થશે. તદુપરાંત અહીંયા જે કહેવાય કે MSME ના જે એક હતા નાના કારોબારીઓ તે લોકો માટે એક કહેવાય કે નવા 3 લાખ માટે એક પેન્શન યોજનાની અંદર પણ એક વધારો કરવામાં આવેલો છે, એ પણ એક અત્યારે એક ખાસ મુદ્દો એક સારો સાબિત થશે આગળ.